નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત, હું છું પંકજ. એક તરફ આબે દંપતીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી તો તેમણે સીદી સૈયદની જાળીની પણ મુલાકાત લીધી. તેમણે દેશના આઝાદીના ઇતિહાસ સાથે પરંપરાના પણ દર્શન કર્યા, લડત સાથે કોમી એકતાની લાગણીના પણ દર્શન કર્યા. તો હાલ બંને નેતાઓ હોટલ અગાસીએ પહોંચવાના છે, ત્યારે હાલ અમારા સંવાદદાતા તેજસ વૈદ અમારી સાથે હોટલ અગાસીએથી જોડાયા છે. તેજસ, અત્યારે હોટલ અગાસીએ કયા પ્રકારની ગતિવિધિ જોવા મળી રહી છે અને આ બંને નેતાઓ પહોંચ્યા છે કે હજુ કેટલી વાર છે? મારા બેકગ્રાઉન્ડમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ હોટલ અગાસીના છે અને બંને દેશના વડાપ્રધાન શિન્ઝો એબે અને નરેન્દ્ર મોદી હાલ હોટેલ અગાસીમાં છે. શિન્ઝો એબેની સાથે મિસિસ, તેમના મિસિસ એકી એબે પણ આવ્યા છે. બંને પતિ પત્ની જપાનના વડાપ્રધાન અને મિસિસ ભારતીય પરંપરાગત પોશાકમાં આવ્યા છે. થોડી વાર પહેલા જ તેઓ હોટેલ અગાસીમાં પ્રવેશ્યા છે. 7:45 થી 8:15 દરમિયાન તેઓ હોટેલ અગાસીમાં ભોજન લેશે. ખાસ વાત એ છે કે તેમના સન્માનમાં જે ભોજન રાખવામાં આવ્યું છે એ શુદ્ધ શાકાહારી ભોજન રાખવામાં આવ્યું છે. હોટેલ અગાસીને રોશનીથી સુશોભિત કરવામાં આવી છે. આ જે દ્રશ્યો છે લાલ દરવાજા પરિસરના છે. લાલ દરવાજા પરિસરમાં જ સીદી સૈયદની જાળી આવેલી છે અને તેની બિલકુલ સામે હોટેલ અગાસી આવેલી છે. સૌ પ્રથમ આબે દંપતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી. ત્યાંનું જે નકશીકામ છે એ ખૂબ વખાણ્યું અને ત્યારબાદ ત્યાંથી બિલકુલ સામે આવેલી આ જે હોટેલ અગાસી છે ત્યાં ગયા છે. ત્યાંની જે અગાસી છે ત્યાં બંને ભોજન લેવાના છે. 7:45 વાગે ભોજન પૂરું થયા બાદ 8 થી 9 દરમિયાન બંને દેશના વડાપ્રધાન વચ્ચે ઔપચારિક બેઠક યોજાશે અને 9 વાગે શિન્ઝો એબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોટેલ અગાસીથી રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન રવાના થશે અને શિન્ઝો એબે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી શાકાહારી મેનુ રાખવામાં આવ્યું છે. એમાં કેટલાક ગુજરાતી વ્યંજનો પણ છે. એ ચોક્કસ વ્યંજનો ક્યાં છે એની કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ એટલી સ્પષ્ટતા જરૂર છે કે શાકાહારી ભોજન છે અને જાપાનીઝ વડાપ્રધાન શિન્ઝો એબે અને મિસિસ એકી એબેને પસંદ આવે, માફક આવે એ પ્રકારનું શાકાહારી મેનુ રાખવામાં આવ્યું છે. પંકજ, તેજસ, 1 કલાક સુધી તેમની વચ્ચે ઔપચારિક વાતચીત થવાની છે. આ વાતચીતમાં કોઈ રાજકીય વાતચીત, કોઈ પોલિટિકલ વાતચીત પણ થવાની છે કે પછી ગુજરાતમાં જે MOU થવાના છે, આવતીકાલે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટનું જે ભૂમિપૂજન થવાનું છે તેને લઈને વાતચીત થવાની છે? હા જી, હોટેલ અગાસીમાં જ ભોજન બાદ તેમના વચ્ચે એક ઔપચારિક વાતચીત થશે, જેમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે હશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે અને મિસિસ એકી એબે પણ હશે. એટલે એમાં આવતીકાલનો જે કાર્યક્રમ છે, પછી એ બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન હોય, સાયન્સ સિટીની મુલાકાત હોય કે મહાત્મા મંદિરમાં જે ડેલિગેટ્સ મળવાના છે અને MOU થવાના છે, એની પણ એક ઇન્ફોર્મલ ઔપચારિક ચર્ચા થઈ શકે. તમને જણાવી દઈએ કે મિસિસ એકી એબે છે એ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના ખૂબ રસિક છે. આવતીકાલે એકી એબે જે છે એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ઓરિગેમી ઉત્સવ માં ભાગ લેવાના છે. ઓરિગેમી એટલે એક જાપાનીઝ પેપર ફોલ્ડિંગ આર્ટ છે, જેમાં કાગળના રમકડા તૈયાર કરવામાં આવે છે. એ વર્કશોપમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત અમદાવાદના અંધજન મંડળમાં જવાના છે, ત્યાં જાપાનીઝ મેડિકલ થેરપી છે એમાં ભાગ લેવાના છે. એટલે શક્ય છે કે જે બિઝનેસ જી તેજસ માહિતી આપવા માટે આભાર. તો વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. બપોરના સમયે વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું, જ્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ સહિતના આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. વડાપ્રધાનના આગમનના થોડા સમય બાદ જ જાપાનના પ્રધાનમંત્રીનું પણ અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું. બંને વડાપ્રધાન ઉમળકાભેર એકબીજાને ભેટ્યા હતા. જાપાનના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા. જાપાનના વડાપ્રધાન
ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું. ગાર્ડ ઓફ ઓનર બાદ તેઓ બૌદ્ધ સાધુઓને પણ મળ્યા હતા, તો સ્વાભાવિક જ તેમને પરંપરાગત ગુજરાતી નૃત્ય એટલે કે ગરબાથી તેમને આવકારવામાં આવે. આ ઉપરાંત તેમના આગમનમાં જાપાની પરંપરાની ઝાંખી પણ જોવા મળી હતી. તો આ ચાર અલગ અલગ તસવીર, રાજકીય સન્માન, ગાર્ડ ઓફ ઓનર આપીને શિન્ઝો આબેનું કરવામાં આવ્યું, ત્યાર પછી ગરબા અને નૃત્ય દ્વારા પણ એમને ગુજરાતી અને અલગ અલગ 28 રાજ્યોમાંથી જે લોકોએ અલગ અલગ રાજ્યોની જે ઝાંખીના દર્શન પણ શિન્ઝો આબેને કરાવ્યા હતા. તો બીજી તરફ બૌદ્ધ સંતોના આશીર્વાદ પણ શિન્ઝો આબેએ લીધા હતા. તો બીજી તરફ જાપાની નૃત્ય અને જાપાની સંસ્કૃતિના પણ દર્શન રોડ શો દરમિયાન શિન્ઝો આબેને થયા હતા. તો એરપોર્ટથી ખુલ્લી જીપમાં વડાપ્રધાન મોદી સાથે બંને મહેમાન ખુલ્લી જીપમાં 9 કિલોમીટરનો રોડ શો કર્યો. એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી તેમણે આ રોડ શો યોજ્યો હતો. બંને વડાપ્રધાનને લોકોએ ઉમળકાભેર આવકાર્યા હતા. તો એરપોર્ટના આ દ્રશ્યો, જ્યારે તેઓ એરપોર્ટથી રોડ શો યોજ્યા તે વખતના પહેલી તસવીર આપ જોઈ શકો છો. બીજી તસવીરમાં આ રોડ શો જ્યારે શાહીબાગ ડફનાળા પહોંચ્યો એ વખતના દ્રશ્યો છે. ત્રીજી તસવીર સુભાષ બ્રિજ જ્યારે તેમનો રોડ શો પહોંચ્યો ત્યારે ભારે જનમેદની ત્યાં ઉમટી હતી તેમને જોવા માટે. અને ચોથી તસવીર જ્યારે આ રોડ શો અંતિમ તબક્કામાં ગાંધી આશ્રમ સુધી પહોંચ્યો તેના આ તસવીરો છે. આ ચારેક તસવીર અલગ અલગ રોડ શોની છે, જેમાં શિન્ઝો આબે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંને એક જ જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન કરી રહ્યા છે.